ગુજરાતીમાં એક નવ મૂળાક્ષર લખતા શીખીએ. આપણે નવ મૂળાક્ષર લખતા શીખીએ પહેલા આપણે જોઈ લઈએ કે આપણે આગળ ક્યાં ક્યાં મૂળાક્ષર શીખી ગયા. આપણે શીખ્યા ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, મીંડાવાળો છે એટલે કે શરણાઈ નો શ, અને પછી શીખ્યા ષટ્કોણનો શ. આ બંને શું કહેવાય છે? શ કહેવાય છે. આ મીંડાવાળો શ છે શરણાઈ નો શ, અને આ છે ષટ્કોણનો શ. અને આજે આપણે શીખીશું શ સસલાનો શ. આને પણ સજ કહેવામાં આવે છે. આ શું છે? સસલાનો શ. તો ચાલો આપણે લખતા શીખીએ. બાળકો આને પણ શ કહેવામાં આવે છે, આ પણ શ છે, અને આજે આપણે જે શીખીશું તેને પણ શ કહેવામાં આવે છે. શ સસલાનો શ. તો એ તમારે કઈ રીતે લખવાનું છે? પેલા તમે જે માગણ શીખી ગયા કે ર, રમકડાનો ર, તમે રમકડાનો ર લખતા શીખી ગયા એ જ રીતે પેલા તમારે ર લખવાનું છે. પછી ત્યાંથી અહીંયા કર્મલાઈન લખવાની છે. ર લખો, પછી કર્મલાઈન, સ્ટેન્ડિંગ લાઈન, અને ફરી પાછી કર્મલાઈન. તમે એ રીતે લખશો એટલે તમને શ લખતા આવડી જશે. શ સસલાનો શ, શ સસલાનો શ. તો ચાલો આપણે લખીએ. સૌથી પહેલા કર્મલાઈન રાઉન્ડ, પછી નીચેની તરફની કર્મલાઈન, પછી અહીંયા કર્મલાઈન કરવાની છે, પછી સ્ટેન્ડિંગ લાઈન અને કર્મલાઈન. સ સસલાનો સ, સ સસલાનો સ. પહેલા કર્મલાઈન રાઉન્ડ, નીચેની બાજુની કર્મલાઈન, પછી આ તમે જે કર્મલાઈન કરેલી છે તેને અડીને જાય તે કર્મલાઈન કરો, પછી સ્ટેન્ડિંગ લાઈન પણ આ બંને કર્મલાઈન ને અડી જાય એ રીતે તમારે અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કરવાની, અને ફરી પાછી કર્મલાઈન. સ સસલાનો સ. પેલા આ રીતે રમકડાનો ર લખવાનો, પછી કર્મલાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્મલાઈન. સ સસલાનો સ. શું થાય છે? સ સસલાનો સ. પેલા કર્મલાઈન રાઉન્ડ, નીચેની બાજુની કર્મલાઈન, કર્મલાઈન, સ્ટેન્ડિંગ લાઈન, અને અહીંયા ફરી પાછું એક વળાંક કરીને કર્મલાઈન લખવાની છે. સ સસલાનો સ, સ સસલાનો સ. સ સસલાનો સ. કઈ રીતે લખવાનું છે? તમારે લખવાનું સ્ટાર્ટ અહીંયા
અહીંયા રાઉન્ડ પછી નીચેની બાજુની કર્વ લાઈન અહીંયા કર્વ લાઈન કરો સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ સ સસલાનો સ શું થાય છે સ સસલાનો સ પહેલા કર્વ લાઈન પછી રાઉન્ડ પછી નીચેની બાજુની આ રીતે કર્વ લાઈન કરો અહીંયા પણ કર્વ લાઈન કરવાની છે સ્ટેન્ડિંગ લાઈન અને અહીંયા ફરી એક વળાંક એટલે કે કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ સ સસલાનો સ સ સસલાનો સ પહેલા કર્વ લાઈન રાઉન્ડ નીચેની બાજુની કર્વ લાઈન ફરી અહીંયા કર્વ લાઈન કરો સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ તમે આગળ જે શીખી ગયા રમકડાનો ર એ રીતે લખો તો પણ ચાલે જો આ રીતે પેલા રમકડાનો ર તમે શીખી ગયા એ રીતે પેલા રમકડાનો ર લખી લેવાનો પછી અહીંયાથી કર્વ લાઈન કરવાની પછી સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન એટલે શું બની જાય છે સ સસલાનો સ સ સસલાનો સ કર્વ લાઈન રાઉન્ડ નીચેની બાજુની કર્વ લાઈન ફરી અહીંયા કર્વ લાઈન કરો સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ શું થાય છે સ સસલાનો સ કર્વ લાઈન રાઉન્ડ કર્વ લાઈન ફરી પાછી અહીંયા કર્વ લાઈન કરવાની સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન આ જ રીતે તમારે લખવાનું છે કે પણ જગ્યા છોડવાની નથી અને તમે જે અહીંયા કરો છો સસલાનો સ ત્યારે અહીંયા રાઉન્ડ થવું જોઈએ જો તમે આ રીતે લખી નાખશો રાઉન્ડ નહીં થાય તો આ ખોટું પડે છે અહીંયા રાઉન્ડ ના થાય તો આ સસલાનો સ બરાબર લખાતો નથી આ ખોટું પડે છે તમે સ લખો છો ત્યારે અહીંયા પેલા કર્વ લાઈન પછી રાઉન્ડ થવું જોઈએ નીચેની બાજુની કર્વ લાઈન ફરી અહીંયા કર્વ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન તમે આ રીતે લખો ત્યારે સ લખેલો સાચો પડે છે સ સસલાનો સ સ સસલાનો સ આ રીતે લખવાનું નથી અને લખવાનું સ્ટાર્ટ અહીંયાથી જ કરવાનું છે તમે અહીંયા સ્ટેન્ડિંગ લાઈનથી લખવાનું સ્ટાર્ટ કરો છો તો એ પણ ખોટું પડે છે ત્યાંથી લખવાનું નથી પેલા અહીંયા કર્વ લાઈન ફરી પાછું અહીંયા રાઉન્ડ નીચેની બાજુની કર્વ લાઈન અહીંયા કર્વ લાઈન કરો સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ સ સસલાનો સ કર્વ લાઈન રાઉન્ડ નીચેની બાજુની કર્વ લાઈન ફરી એક અહીંયા કર્વ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ તમે જ્યારે એક એક મૂળાક્ષર લખો છો ત્યારે તમારે લખતું પણ જવાનું છે સાથે સાથે બોલવાનું છે અને યોગ્ય રીતે ટપકા ઉપર જ તમારે લખવાનું છે આ રીતે કર્વ લાઈન રાઉન્ડ નીચેની બાજુની કર્વ લાઈન ફરી અહીંયા કર્વ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન સ સસલાનો સ સ સસલાનો સ શું થાય છે સ સસલાનો સ તો બાળકો તમને ખ્યાલ આવી ગયો કે તમારે અહીંયા આ રીતે રાઉન્ડ થાય તે રીતે લખવાનું છે આ રીતે લખશો તો ખોટું પડશે અને લખવાનું સ્ટાર્ટ તમારે ક્યાંથી કરવાનું છે અહીંયા પહેલા કર્વ લાઈન પછી રાઉન્ડ પછી નીચેની બાજુની કર્વ લાઈન પછી તમે એટલું લખી ગયો છો પછી તમારે અહીંયા કર્વ લાઈન કરવાની છે પછી કર્વ લાઈન ની સાથે અહીંયા સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી કર્વ લાઈન તમે એ રીતે લખશો એટલે તમને સ લખતા આવડી જશે સ સસલાનો સ પહેલા આપણે જે રમકડાનો ર શીખી ગયા તે રીતે લખવાનું છે પછી અહીંયા કર્વ લાઈન કરવાની છે તેની સાથે ર લખી અને પછી કર્વ લાઈન
સ્ટેન્ડિંગ લેટર અને કર્વ લાઇન, બસ એ રીતે લખશો તમે એટલે તમને સ લખતા આવડી જશે. તો ચાલો બાળકો હવે અહીંયા જોઈએ. અહીંયા આવેલું છે સ, સસલાનો સ, સ સસલાનો સ. હવે આપણે જોઈએ અહીંયા આવેલું છે સ શોધો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તેમાં સ આપેલો છે, આપણે તેને શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો ચાલો તે આપણે જોઈએ. પહેલા જ શબ્દમાં અહીંયા આગળ સ આપેલો છે જે આપણે હમણાં શીખી ગયા, તો આપણે તેમાં રાઉન્ડ કરીશું. તો આ શબ્દ બને છે સ, સસલાનો સ, અને પછી છે મ, મરચાનો મ, એટલે આ શબ્દ બને છે સ મ. શું બને છે? સ મ. ત્યાર પછી નીચે જોઈએ તેમાં પણ પહેલા જ સ આપેલો છે એટલે આપણે તેમાં રાઉન્ડ કરીશું. તો હવે આ શબ્દ સ, સસલાનો સ, મ, મરચાનો મ, તો આ શબ્દ બને છે સ મ ય. આ શું બને છે? સ મ ય. ત્યાર પછી નીચે જોઈએ આમાં પણ પહેલા જ સ આપેલો છે એટલે આપણે તેમાં રાઉન્ડ કરીશું. આ શબ્દ બને છે સ ક ડ. આ શું બને છે? આ બને છે સ ક ડ. ત્યાર પછી નીચે જોઈએ આમાં બે જગ્યાએ સ આપેલા છે, અહીંયા પહેલા પણ છે અને અહીંયા છેલ્લે પણ આપેલું છે, તો આપણે તે બંનેમાં રાઉન્ડ કરીશું. આ શબ્દ બને છે સ, સસલાનો સ, ર, રમકડાનો ર, અને ફરી પાછું આપેલું છે સ, સસલાનો સ, એટલે આ બને છે, આ શબ્દ બને છે સ, ર, સ. આ શું બને છે? સ, ર, સ. તો બાળકો આપણે અહીંયા શબ્દોમાંથી સ પણ શોધ્યા. અહીંયા શું આપેલું છે? સસલાનો સ, અહીંયા પણ સ આપેલા છે. તો બાળકો તમારે પણ ઘરે આ આગળ આપણે જેટલા પણ અક્ષર શીખી ગયા તે પણ તમારે શીખવાના છે, અને સાથે આજે મેં તમને જે શીખવાડેલું છે કે સ, સસલાનો સ, તે પણ તમારે લખતા અને ઓળખતા શીખવાનું છે. જય ગુરુદેવ.